नमस्कार मित्रों, गुजरात सरकार द्वारा अनऑर्गेनाइज्ड वर्कर माटे એટલે કે અસંગઠિત કામદારો માટે યુવિન કાર્ડ લોન્ચ કરવામાં આવેલ છે, જેનું કામકાજ સીએસસી મારફતે થનાર છે. મિત્રો, અનઓર્ગેનાઇઝ વર્કર એટલે એવા વર્કર હોય છે કે જે કોઈ જગ્યાએ રજીસ્ટર થયેલા ના હોય. જેમ કે એ લોકોનું એમની કંપની કે જે જગ્યાએ કામ કરે છે ત્યાં એમનું પીએફ ઈએસઆઈસી કપાતું ના હોય, મતલબ કે તે રજીસ્ટર નથી, કોઈ પણ જગ્યાએ રજીસ્ટર ના હોય તેવા કામદાર. આમાં જે લોકો ટેમ્પરરી કામ કરે છે કોઈ પણ જગ્યાએ મજૂરી અથવા કામ કરે છે તે પણ આમાં સમાવેશ થઈ જશે, અને જે ઓલા ઉબર જેવા ડ્રાઈવર છે તેવા પણ આમાં સામેલ થઈ જશે. જેવી 127 જેટલી કેટેગરી છે જે તમામ આ યુવિન કાર્ડ હેઠળ સમાવેશ થઈ જશે. તો આવા તમામ કામદારોને યુવિન કાર્ડ આપવાનું થાય છે. કોઈ એક ઘરમાં એકથી વધુ કામદારો હોય અથવા પતિ પત્ની બંને કામ કરતા હોય તો બંનેનો આ કાર્ડમાં સમાવેશ થઈ જશે. અને આ કાર્ડના બેનિફિટ એ છે કે જે શરૂઆતની જે સ્કીમ છે જે કાર્ડના પાછળ પ્રિન્ટ થઈને આવશે તે તમામ યોજનાઓનો લાભ તો મળશે જ, પરંતુ ભવિષ્યમાં આ કાર્ડ સાથે જોડાનારી તમામ સરકારી યોજનાઓનો લાભ આ યુવિન કાર્ડ ધારકને મળશે. તો આ કાર્ડ કામદારો માટે ખૂબ જ લાભદાયક છે. તો આપણે આ આપણા ગામ અને એરિયાના કામદારોને શોધીને એમનું રજીસ્ટ્રેશન આપણા સીએસસીના પોર્ટલથી કરવાનું થાય છે. તો રજીસ્ટ્રેશન કઈ રીતે થશે તેનું આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે એનરોલમેન્ટમાં જઈશું, ત્યાં ન્યૂ એનરોલમેન્ટ પર ક્લિક કરીશું. નામ અહીંયા આપે આધાર કાર્ડના મુજબ જ લખવાનું થાય છે, મતલબ કે તમામ વિગત આધાર કાર્ડ પ્રમાણે જ અહીં એન્ટર કરવાની થાય છે. આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું, ત્યારબાદ ઓટીપી મેળવવા માટે મોબાઈલ નંબર દાખલ કરીશું અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું. ઓટીપી દાખલ કર્યા બાદ તેને વેરીફાય કરીશું. ઓટીપી વેરીફાય થઈ ચૂક્યો છે. હવે જાતિ સિલેક્ટ કરીશું, મેલ ફિમેલ અધર. જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે એન્ટર કરીશું, જન્મનું સ્થળ લખીશું. હવે અહીં આશ્રિતોની સંખ્યામાં જે વર્કર છે એના ઉપર એના ફેમિલી જે છે મેમ્બર તે એના ઉપર કેટલા લોકો આશ્રિત છે. અહીંયા ઓક્યુપેશનમાં કુલ 127 કેટેગરી છે, એમાં તમારે જે લાગુ પડતી હોય જે તે કામદારને તે અહીંયા એન્ટર કરવાની થાય છે. હવે અનઓર્ગેનાઇઝ વર્કર કેટેગરીનો હોદ્દો, તો તે જે એનું વેતન છે તે પગાર તરીકે આવે છે, એ સ્વરોજગાર એટલે જાતે ધંધો કરે છે, ઘરેલું કામકાજ એટલે કે કોઈના ઘેર કામ કરવા જતા હોય, ગિગ વર્કર એટલે કે જે લોકો ટેમ્પરરી બેઝ પર કામ કરતા હોય તેમને ગિગ વર્કર કહીશું, અને પ્લેટફોર્મ વર્કર મતલબ કે જે લોકો ઓલા ઉબર જેવી કંપનીમાં રજીસ્ટર છે અથવા ડ્રાઈવર છે તેવા લોકોને પ્લેટફોર્મ વર્કર આપણે કહીશું. હવે અહીં તેની ક્વોલિફિકેશન લખવાની થાય છે, જેમ કે તેનું એજ્યુકેશન શું છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, જીઈડી છે, વોકેશનલ ક્વોલિફિકેશન છે, બેચલર ડિગ્રી છે, માસ્ટર ડિગ્રી છે, તો જે હોય તે આપણે અહીંથી સિલેક્ટ કરીશું. સ્કિલ, તો તમે જે કોઈ અહીંયા ઓક્યુપેશન સિલેક્ટ કર્યું અને તેનો રોજગાર સિલેક્ટ કર્યો તે પ્રમાણે તેની સ્કિલ કઈ કઈ છે તો તે અહીંયા લખવાની થાય છે. અહીંયા તે પરિણિત હોય તો મેરિટ, અપરિણિત હોય તો અનમેરિટ. તેની સામાજિક જાતિ જેમ કે જનરલ એસટી એસસી ઓબીસી છે તો અહીંયાથી સિલેક્ટ કરવાની છે. અહીંયા એક ઓપ્શન છે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, શું તમે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં નામ ધરાવો છો. અગ્રતા મતલબ કે જે બીપીએલ હોય, અંત્યોદય હોય, જે લોકો અગ્રતા કુટુંબમાં આવે છે તો અહીંયા આપણે યસ કરીશું. તો અહીંયા યસ કરીએ છીએ તો અહીંયા એનો રાશન કાર્ડ અથવા જે કોઈ કાર્ડ હોય આઈડી કાર્ડ અહીંયા તે અપલોડ કરવાનું થશે. અહીંયા ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે બીપીએલ અંત્યોદય હોય તો યસ કરી એનું કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે, અને તેની આવક અહીં લખવાની થાય છે. જો એમાં ના હોય તો અહીંયા નો કરવાનું છે, અને અહીંયા આવક 1,20,000 કરતાં ઓછી હોય તો અહીંયા સિલેક્ટ કરીશું, ના હોય તો નો કરીશું, અને નો કરીને જે આવક હોય તે અહીંયા લખી દેશું. યસ કરશો તો અહીંયા સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. ત્યારબાદ અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમારી જોડે એક્સટર્નલ વેબકેમ હોવું જોઈએ. લેપટોપના કેમેરામાં તમે સારી રીતે ફોટો નહીં પાડી શકો. અહીં તમારે સ્ટાર્ટ ઉપર ક્લિક કરી અને
ફોટો પાડવાનો છે જેમાં લાભાર્થીનો ચહેરો કમ્પ્લીટ તમે જોઈ શકો. સ્ટાર્ટ કરી અને કેપ્ચર કરવાનું છે અને ત્યારબાદ સેવ કરવાનું છે. અહીં ગુજરાત રાજ્ય બાય ડિફોલ્ટ લખેલું આવશે. તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમારો પિનકોડ અહીંયા એન્ટર કરશું. અહીંયા તમારું ડોમિસાઇલ સ્ટેટ એટલે ગુજરાત ફરીથી સિલેક્ટ કરીશું. અહીંયા ડોમિસાઇલ સ્ટેટનો મતલબ એ છે, માનો કે કોઈ વર્કર છે તે બીજા રાજ્યનો છે અને અહીં રહે છે, તો એ જે તે રાજ્યનો હોય તે રાજ્ય અહીંયા આપણે સિલેક્ટ કરીશું. અને જો ગુજરાતનો જ હોય તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરીશું. અહીંયા ફક્ત ખાલી સ્ટેટ સિલેક્ટ કરવા માટે કરવાનું છે કે આ વર્કર છે તે કયા રાજ્યનો છે. અહીં જિલ્લો જે આપણો છે તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું, મતલબ કે તાલુકો સિલેક્ટ કરીશું. પછી વર્કર શહેરી વિસ્તારનો છે કે ગ્રામીણ વિસ્તારનો છે, તો અહીંયા આપણે જે હોય રૂરલ અથવા અર્બન તે આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા જો રૂરલ હોય તો એનો ગ્રામ પંચાયત સિલેક્ટ કરીશું અને એનો ગામ સિલેક્ટ કરીશું. અને જો શહેરી હોય તો અહીંયા એની સિટી સિલેક્ટ કરીશું અને એડ્રેસ બે લાઇનમાં અથવા મેક્સિમમ ત્રણ લાઇનમાં લખીશું. એડ્રેસ પૂરતું લખું, ફક્ત ગામનું નામ કે એરિયા નહીં લખો. એ જેમ બને ત્યાં સુધી આધાર કાર્ડમાં જેમ એડ્રેસ છે તેમ જ અહીંયા લખો. હવે રેસિડેન્શિયલ એડ્રેસ પણ જો સેમ જ હોય તો અહીંયા તમે ટીક કરી શકો છો, અલગ હોય તો તમે લખી શકો છો અલગથી. હવે બેંકની વિગતો, બેંકની વિગતોમાં અહીંયા બેંકનો IFSC કોડ લખવાનો છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર પણ અહીંયા લાભાર્થીનો દાખલ કરવાનો છે અને બેંકનું નામ પણ અહીંયા ટૂંક સમયમાં આપણે જોવા મળશે, તો બેંકનું નામ પણ સિલેક્ટ કરવાનું છે અને તેની બેંકની પાસબુક અહીંયાથી અપલોડ કરવાની થશે. ત્યારબાદ અહીં આપ સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા બાદ તમે એનો રિવ્યૂ જોઈ શકો છો. રિવ્યૂ જોઈ અને બધું જ ઓકે હોય, બધું જ બરોબર હોય, લાભાર્થીની વિગત બધી જ ઓકે હોય તો તમે તેને સબમિટ કરી અને કાર્ડ તરત જ પ્રિન્ટ કરી અને આપી શકો છો. એકવાર સબમિટ કર્યા બાદ આપને લાભાર્થીનું KYC કરવાનું રહેશે, જેનું KYC તમે OTP દ્વારા, ફિંગરપ્રિન્ટ દ્વારા અને આઈરિસ ડિવાઇસ એટલે આંખોના સ્કેનર દ્વારા આપ KYC કરી અને લાભાર્થીની વિગત સબમિટ કરી શકો છો અને ત્યારબાદ તેનું કાર્ડ તમે પ્રિન્ટ કરી શકશો. મિત્રો, કાર્ડ તમારે કલર પ્રિન્ટમાં કાઢવાનું છે, તેને લેમિનેશન કરી અને ગ્રાહકને આપવાનું છે. હવે યુવિન કાર્ડમાં આપને સરકારશ્રી તરફથી, મતલબ કે CSC તરફથી કમિશન મળનાર છે. ગ્રાહક જોડે, મતલબ કે લાભાર્થી જોડેથી કોઈ પણ રૂપિયા લેવાના નથી આ પ્રોજેક્ટ અંતર્ગત, જે દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. યુવિન કાર્ડ લાભાર્થીને મફતમાં જ વિતરણ કરવાનું થાય છે, જેનો તમામ ખર્ચો વત્તા આપનું કમિશન આપને CSC દ્વારા મળશે. તો આના લગતા તમારા કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય તો આપ આપના જિલ્લા મેનેજરનો સંપર્ક કરી શકો છો. કોઈ તમને ટેકનિકલ મુશ્કેલી હોય કે ફોર્મ ભરવાના લગતી કોઈ મુશ્કેલી હોય, આપને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી જણાય કે આપને કોઈ પણ વિગતની ખબર ના પડી હોય, તો આપ આપના ડિસ્ટ્રિક્ટ મેનેજરનો સંપર્ક કરશો, તે તમને માહિતી પૂરી પાડશે. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.